આજ રોજ સવારે એનડીઆરએફની ટીમે વાંકાનેર ખાતે મુલાકાત લીધી હતી, જેમાં નદી અને બુડાણવાળા કેટલાક લોકેશનનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. સાથે જ મામલતદાર કચેરીનો સ્ટાફ પણ જોડાયો હતો. વર્ષા ઋતુમાં વરસાદના કારણે કોઈપણ દુર્ઘટના સર્જાય અથવા તો પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે તેમના બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમનું મહત્વપૂર્ણ કામગીરી હોય છે. જ્યારે જે જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધ્યું હોય અથવા ભારે વરસાદની આગાહી હોય ત્યારે એનડીઆરએફની ટીમ જે તે જિલ્લામાં મોકલવામાં આવતી હોય છે, જેથી કરીને ઘટના સ્થળે ઝડપથી પહોંચીને બચાવ કાર્ય હાથ ધરી શકાય. આજે વાંકાનેરમાં ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પટેલના નેતૃત્વમાં 6 એનડીઆરએફની બટાલિયન વડોદરાની ટીમે રાજકોટ મિતાણા રોડ પર તીથવાના બોટ પાસે આસોઈ નદીના પુલ અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કાણકોટ ખાતે વાંકાનેર સિટીમાં મિલ પ્લોટ પાસે દેવીપૂજક વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ લોકોને કોઈ દુર્ઘટના સર્જાય તો એનડીઆરએફની ટીમ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક જાણ કરવી અને એનડીઆરએફની ટીમ આવે ત્યાં સુધીમાં ઘરગથ્થુ સાધનો બનાવીને કઈ રીતે બચાવ કરી શકાય છે તેની માહિતી પણ આપી હતી. શાહરૂખ ચૌહાણ, ડીપી ન્યૂઝ, વાંકાનેર.